નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે ધોરણ 12માં આજે પ્રકરણ 11મું ચાલુ કરીએ. આમ તો આપણા સિલેબસમાં કંઈક 4 યુનિટ જેવું જ બાકી છે, વચ્ચે કંઈક 2 યુનિટ પાછા. આપણે 11 પ્રકરણથી ચાલુ છે આપણે આ પ્રકરણમાં. આમ તો યુનિટમાં કુલ 16 પ્રકરણ આવેલા છે, એમાં 10 પ્રકરણ આપણે કન્ટિન્યુ પૂરા કરેલા છે. હવે આપણે 11 થી 16 સુધી છે, એમાં વચ્ચે 2 પ્રકરણો છે એ નિવસન તંત્ર અને એ અમુક પ્રકરણો પર્યાવરણીય સમસ્યાઓ, એવા 2 પ્રકરણ આપણે બાકાત થયેલા છે. તો હવે આપણા આ પણ બહુ અગત્યના યુનિટો છે, પ્રકરણ 11 અને 12, કે જે બંને આમ તો એક જ છે. બાયોટેકનોલોજીને લગતા જ 2 યુનિટ છે, જેમ 5મું ને 6ઠું બે કેમ આખું આનુવંશિકતા જનીનને લગતા છે, એમ આ બાયોટેકનોલોજી. હવે થોડુંક આપણે એમાં એક તો આ પ્રકરણ 11માં એક જે બાયોટેકનોલોજીના જે સિદ્ધાંતો છે ને, એમાં પહેલો પ્રશ્ન જે સ્ટાર્ટિંગ થાય ને એ નીકળી ગયેલો છે આપણા અભ્યાસક્રમમાંથી. બીજો આખો યુનિટ કન્ટિન્યુ છે એ રાખેલો છે. હવે તો પણ છતાં આપણે એની થોડીક બેઝિક ઇન્ફોર્મેશન એ પહેલા ક્વેશ્ચનમાં છે, એટલે એમાંથી અને થોડુંક બહારથી અને તમને થોડુંક એની પ્રસ્તાવના છે એ પણ ડિટેલ્સમાં સમજાવી દો. એટલે આજના લેક્ચરમાં આપણે ખાલી એની પ્રસ્તાવના રૂપે એની બેઝિક ઇન્ફોર્મેશન ખાલી મેળવીશું. કાલથી આપણે કન્ટિન્યુ સ્ટાર્ટ કરીશું, પણ આ ખૂબ અગત્યનું છે. તો બાયોટેકનોલોજી જે આમ તો તમને ખ્યાલ હશે કે આગળના તમે જ્યારે બાર પછી જતા હોય તો બીએસસીમાં એમએસસીમાં બધી જગ્યાએ બાયોટેકનોલોજી એક ખૂબ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ માનવામાં આવતો હોય છે. જેમ બાયોલોજીની અંદર ઝૂલોજી, બોટની, માઇક્રોબાયોલોજી, એની જેમ આ બાયોટેક જે છે જેને બીટી શોર્ટમાં કહેતા હોય, તો એ બાયોટેકનોલોજીને એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ તરીકે આખો સ્વીકારવામાં આવે, પણ આપણામાં થોડોક પોર્શન ફક્ત છે એનો ભણવામાં આવે છે. હવે બાયોટેકનોલોજી એટલે સામાન્ય રીતે જો તમને ઉદાહરણ આપું ને કે બાયોટેકનોલોજી એટલે શું, એના માટે એક છે એ શબ્દ ઉપયોગ કરેલો છે, કે એને ગુજરાતીમાં જો કેવું હોય તો કે જૈવ તકનીકી. તો એને ગુજરાતીમાં ફક્ત કેવું હોય તો જૈવ તકનીકી છે એ આપણે એને કહેતા હોઈએ છીએ, અને એને બાયોટેકનોલોજી એક ઇંગ્લિશ વર્ડ છે, પણ મોસ્ટ ઓફ આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરતા હોઈએ. હવે બાયોટેકનોલોજી એટલે શું, તો કે સજીવો, આપણે એમ કે સજીવો છે એમાંથી પ્રાપ્ત થતા કોઈ ઉચ્ચેશકો છે, એને ઉચ્ચેશકોનો ઉપયોગ કરી અને મનુષ્ય માટે ઉપયોગી કાંઈ નિપજો બનાવવી અથવા તો ઉપયોગી એવી પ્રક્રિયાઓ દ્વારા કાંઈ ઉત્પન્ન કરવું, એક એને બાયોટેકનોલોજી કહી શકો એમ. તો સજીવોમાંથી ઉચ્ચેશકોનો મનુષ્ય માટે, થોડુંક શોર્ટમાં લખું, ઉપયોગી નિપજો કે પ્રક્રિયાઓ કરવી, નિપજો બનાવી કે પ્રક્રિયાઓ કરવી. હવે તમને ઉદાહરણ આપું, આમ તો બાયોટેકનોલોજી શું છે એમ, તો કે તમને ખ્યાલ છે કે એક તો સામાન્ય રીતે જો તો આપણને મનુષ્યને ખાસ ઉપયોગી થાય એવી હાલમાં છે એન્ટીબાયોટિક્સ દવાઓ હોય, એન્ટીબાયોટિક્સ એટલે કે દવાઓ હોય, એ દવાઓ છે એનો ઉપયોગ રોગો વધતા જાય. હાલમાં કોરોનાની સ્થિતિ છે, એ કોરોનાની સ્થિતિમાં એની રસીઓ જે મળવી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ છતાંય તમને ખ્યાલ છે કે ઘણા સમયથી એનું રિસર્ચ ચાલી રહ્યું છે, એનું સંશોધન થઈ રહ્યું છે, પણ હાલમાં તો એ હજી રસીઓ છે એ શોધાઈ નથી. કારણ કે કેમ, તો કે એક એના માટે એક લાંબો સમય
સમયગાળો જોઈએ, એનો પીરિયડ જોઈએ એમ. એ વસ્તુ એવું નથી કે તમે એને ટૂંક સમયમાં જ એ વસ્તુ છે એ તરત આપણને મળી જાય, કારણ કે એના માટે અલગ અલગ ઉપપ્રયોગો કરવા પડે. ડાયરી કે વસ્તુ મનુષ્યમાં છે એ અજમાવી શકતા નથી, કારણ કે એના કારણે કંઈક ખરાબ પરિણામો આવી શકે એમ. હવે તો એ જે દવાઓ શોધાઈ રહી છે એને પણ એક પ્રકારની બાયોટેકનોલોજી કહેવાય. બાયોટેકનોલોજી એટલે સાવ સિમ્પલ જો ગુજરાતી ભાષામાં કહેવું હોય તો તમે એમ કહી શકો કે જે કાંઈ નવું નવું જે સંશોધન થઈ રહ્યું છે એને બાયોટેકનોલોજી કહેવાય. બાયોટેકનોલોજી એટલે કે સંશોધન, નવું નવું જે સંશોધન જે શોધાઈ રહ્યું છે દરેક વસ્તુને બાયોટેકનોલોજી. એન્ટીબાયોટિક શોધાય છે જે શું કરે તો કે કોઈ પણ બીજા અન્ય સજીવો છે, સૂક્ષ્મ ઓર્ગેનિઝમ છે એટલે કે સૂક્ષ્મ જીવો છે એમાંથી છે એ કાંઈ પણ મોડિફાઈડ કરી અને નવી વસ્તુઓ બનાવવામાં આવે, એના જનીનમાં કંઈક ફેરફાર કરી દેવામાં આવે છે, એમાં કંઈ રસાયણો કૃત્રિમ ઉચ્ચેસકો એન્ઝાઇમ બનાવવામાં આવે એટલે કે ઉચ્ચેસકો બનાવવામાં આવે, આ બધું એક પ્રકારની બાયોટેકનોલોજી છે. અને જો એમ કહીએ ને તો સામાન્ય રીતે આપણે કહીએ ને કે દહીં બને છે. હવે દહીં બને છે આપણે ઘરમાં જ્યારે દૂધ હોય એને આપણે મેળવીએ છીએ. હવે તમને ખ્યાલ છે કે દૂધમાં છે એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય, એ એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે અને એના કારણે એમાં જે બેક્ટેરિયા જ્યારે આપણે થોડુંક મેળવણનો ભાગ જ્યારે નાખીએ છીએ ત્યારે એમાં બેક્ટેરિયા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે અને એના કારણે બેક્ટેરિયાનું પ્રમાણ વધે અને દહીં છે એ જામવાની પ્રક્રિયા થાય છે. તો આ એક પ્રકારની છે એ આમ પ્રાકૃતિક રીતે થતી બાયોટેકનોલોજી જ છે એમ. એ રીતે જ્યારે આપણે બ્રેડ બનાવીએ છીએ તો એ બ્રેડમાં જ્યારે હાથો લાવે એમાં પણ બેક્ટેરિયાનો ઉપયોગ થતો હોય. પછી વાઇન બનાવે ઠંડા પીણામાં, આપણે તમારા ખ્યાલ છે કે 10માં તમારા આગળ પ્રકરણમાં આ બધું આવી ગયું હતું એમ કે એમાં અમુક સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હોય, તો એ જે પ્રક્રિયાઓ કરે એ બધી રાસાયણિક છે એટલે એ પણ એક પ્રકારની બાયોટેકનોલોજી છે. અને એના કારણે શું થાય તો કે ઘણી વખત તમને ખ્યાલ છે કે આ બાયોટેકનોલોજીને એમ કહીએ ને તો કે ફાયદા શું છે એમ, તો આપણે ઘણી બધી રોગોનું નિદાન થઈ શક્યું છે એમ. ઘણા બધા રોગો કેવા શીતળા જેવા ભયાનક રોગોની રસીઓ છે એ શોધાણી છે હાલમાં એમ. તો એ શેના પરિણામે તો કે બાયોટેકનોલોજીના, એ તો છે જ તે, એ તમને બધાને ખ્યાલ છે કે આ દવાઓ શોધાણી એ બાયોટેકનોલોજીનું એક મોટું પરિણામ છે. પણ ખાસ જો જોઈએ તો એના કારણે છે એ અમુક જનીન ટ્રાન્સફર કે જનીનિક મોડિફાઈડ અમુક જાતો શોધાણી વનસ્પતિઓ કે પ્રાણીઓની, તમે નામ સાંભળ્યું હોય તો એવી એક સૌપ્રથમ પહેલી જાત છે એ જેનેટિક મોડિફાઈડ કરી એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક જાત મેળવી, જે આપણે તમે નામ સાંભળ્યું હશે કે બીટી કપાસ. એમાં શું હતું તો કે બીટી કપાસ નામ સાંભળ્યું હશે. હવે કપાસની અંદર એવું હતું કે વધારે પડતા કીટકોનો ઉપદ્રવ થતો એમ, તો એના જે જીંડવાઓ આવતા હોય ને સામાન્ય રીતે પહેલાં એને ખાઈ જતા એમ, તો એના માટે એને શું ઉપાય કર્યો તો કે એને છે ને એ કપાસની અંદર એક બેક્ટેરિયા નું એક જનીન દાખલ કર્યું. એ કયા બેક્ટેરિયા તો કે બેસિલસ થુરન્જેસિસ, એ બીટી નો શોર્ટ ફોર્મ છે, બીટી એટલે કે બેસિલસ થુરન્જેસિસ. હવે એ શું છે તો કે એક પ્રકારના બેક્ટેરિયાની જનીનની ટ્રાન્સફર કરીને મોડિફાઈડ કરેલી જાત એટલે કે કપાસનો છોડ છે એની અંદર છે એ જે કીટકોનો ઉપદ્રવ જે કીટકો આવે છે તો એના માટે કપાસની એવી જાત બનાવવી જેથી કરીને એ કીટકો છે ને એમાં આવી શકે નહીં, એટલે કે કીટકને પ્રતિરોધી જાત બનાવી છે. તો એ માટે છે સંશોધન થયું બીટી કપાસ એટલે કે બેક્ટેરિયાનું જનીન છે એ આ કપાસની અંદર જ દાખલ કર્યું કે જેથી કરી અને એવો છોડ બનાવી શક્યો કે જેમાં આ છે એ રોગ પ્રતિરોધી જાત બની. એ પછી તો ઘણી બધી પછી એ જ રીતે ક્લોનિંગ કર્યું કે અમુક આપણે જ્યારે છે અમુક સારી જાતો આપણે કોઈ પણ વનસ્પતિ કે પ્રાણીઓની જ્યારે જોતી હોય તો એક સારી જાત હોય તો એના માટે એનું ક્લોનિંગ કરે કે એવી ને એવી બીજી જાતો મેળવી શકાય. એમાં ઉદાહરણ તરીકે પ્રાણીઓમાં છે ડોલી ઘેટીનું છે એવું કરવામાં આવેલું એમ. તો આ બધી એક બાયોટેકનોલોજીના પરિણામ છે.
એમાં છે એ ખાસ કરી અને શું કરાય તો કે પદાર્થના છે વધારે માત્રામાં છે એ ઉત્પન્ન કરી શકાય. કઈ રીતે? તો કે જનીન પરિવર્તિત સજીવો દ્વારા કે સજીવમાં જનીન પરિવર્તિત કરી દેવામાં આવતું હોય છે. એમાં તમે ખાસ કરી અને આપણે એક બાયોટેકનોલોજીનું જો ઉદાહરણ જોઈએ તો ઇન વિટ્રો આપણે કાલના લેક્ચરમાં જોયું હતું કે ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ. એમાં પણ તમને ખ્યાલ છે કે જે લોકોને છે એ બેબી નથી થતું, એમ કે કોઈ પણ બાળક સંતાન પ્રાપ્ત નથી થતું, તો ત્યારે એ કોઈ બીજા વ્યક્તિઓને તે કોષો લે, અંડકોષો કે શુક્રકોષોના જે દાતા હોય એ વ્યક્તિના લઈ અને એની ટેસ્ટ ટ્યુબમાં છે એ આખો એનું સૌપ્રથમ 8 કોષો ગર્ભકોષ્ઠી કોષો સુધી એનું ફલન થઈ જાય એ પછી શરીરમાં મૂકવામાં આવે છે. તો એ જે ઇનવિટ્રો ટેસ્ટ ટ્યુબ બેબી એમ કયો ને, તો એ પણ એક પ્રકારની બાયોટેકનોલોજીના કારણે એ પણ એક સંશોધન છે. કારણ કે એમ હવે એ રીતે છે એ ઇનવિટ્રો ટેસ્ટ ટ્યુબ એનું ઉદાહરણ લઈએ કો જનીનનું સંશ્લેષણ કરવું, જનીનને આખું બનાવવું, પછી ડીએનએ રસી, એન્ટીબાયોટિક્સ, દવાઓ શોધાણી, જનીનનું ક્લોનિંગ કે એક કોઈ સારી જાત છે એમ. તો હવે એ જાત જનીન કોઈ પણ વ્યક્તિ છે એના જનીનના કારણે પણ છે એનું જે અમુક સારા સ્વરૂપો આવતા હોય તો એ જ જનીનનું છે એ બીજી નકલ મેળવી તે કે જેને કહીએ તો કે ક્લોનિંગ કરી શકાય એમ, જેથી કરીને અન્ન ઇચ્છનીય લક્ષણો એમાં ન આવે. હવે એ યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન છે એટલે કે યુરોપિયન ફેડરેશન, એ આખી સંસ્થાઓ જે છે સંગઠન છે એના માટે એક અલગ વ્યાખ્યા પણ આપે છે. વ્યાખ્યા એવી છે કે હું બહુ જાજુ અન્ન વિશે લખતી નથી, ખાલી કારણ કે એક પ્રસ્તાવના જેવું થોડુંક છે એટલા માટે. પણ નિપજો એને એક એવું આપે છે કે નિપજો એટલે શું? તો કે ઉદાહરણ તરીકે જ્યારે આ બાયોટેકનોલોજીના કારણે આપણને જે એન્ટીબાયોટિક છે તો એ એક આપણા માટે નિપજો અને સેવાઓ થઈ એમ, કે જે આપણા માટે જે પ્રદાન થઈ એ આપણને એના થ્રુ હેલ્પ મળી છે એમ. તો કે નિપજો એ વસ્તુ છે એ નિપજો, પણ એ આપણે ઉપયોગી છે એટલા માટે એ સેવાઓ એમ. તો કે નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવના કોષો અને તેમના ભાગો, કોઈ પ્રાકૃતિક જીવ એટલે કુદરતી આપણે જીવવિજ્ઞાન બધી જગ્યાએ છે, તમને ખ્યાલ છે કે એટલે કે વનસ્પતિના કોષો હોય, કોઈ પ્રાણીઓના, કોઈ સજીવના કોષો હોય અથવા તો એના ભાગો હોય અને તથા કે એના આણ્વીય અનુરૂપતાનું સંચાલન આખું કરવું એમ. તો કે ખાસ કરી અને કોઈ પણ જાત મેળવવામાં આવે તો એનું આખું આણ્વીય બંધારણ હોય. ઉદાહરણ તરીકે ન્યુક્લિક એસિડ છે તો એનું આખું આણ્વીય ડીએનએ છે કે આરએનએ છે એનું અમે એક આખું બંધારણ છે. ડીએનએ છે તો એનું પણ આખું એક આણ્વિક બંધારણ છે. એ આપણે જે આખું મોડલ ડીએનએનું જોઈએ તો એનું આણ્વીય બંધારણ છે. હવે જ્યારે એમાં કંઈક ફરક કરી નાખવામાં આવે તો સજીવમાં પણ છે એ આપણને ખ્યાલ છે કે અલગતાઓ આવે છે. તો એ આખું જે સંચાલન કરવું ને એ એક પ્રકારની બાયોટેકનોલોજી કહેવાય. હવે બાયોટેકનોલોજીની અંદર છે એ જનીન ઇજનેરી વિદ્યા છે ને એ પણ એક પ્રકારની ખાસ અગત્ય એને એમ સમતુલ્ય છે, સરખું છે. બાયોટેકનોલોજી એટલે એમાં વધારે વધારે જો કંઈ આવતું હોય તો જનીન ઇજનેરી વિદ્યા. જનીન ઇજનેરી વિદ્યા એટલે શું? તો કે આખું એનું જીનેટિકલી એન્જિનિયરિંગ એમ, કે જે આપણે કહીએ ને કે બીટી કપાસ મેળવો એ પણ એક જનીનમાં જ મોડિફાઈડ જાત છે એમ. તો એ પણ એક જનીન ઇજનેરી વિદ્યા કહેવાય. કે એટલે કે શું? આપણે અમુક ખાલી મુદ્દા લખીએ. તો કે એના જે કંઈ આપણે એમ કહીએ ને કે એનું આનુવંશિક દ્રવ્ય ડીએનએ કે આરએનએ છે કોઈ પણ સજીવનું એમ, તો કે કોઈ પણ સજીવના જનીન તરીકે આરએનએ હોય ને ડીએનએ પણ હોય. ના રાસાયણિક બંધારણમાં પરિવર્તન લાવી દેવામાં આવે. તો એને છે એ જનીન ઇજનેરી વિદ્યા છે એ કહેવામાં આવતું હોય. ડીએનએ છે એના બંધનમાં કંઈ ફરક લાવી દેવામાં આવે છે. તો એ છે એક પ્રકારની જનીન ઇજનેરી વિદ્યા થાય. એ જ રીતે જેવ પ્રક્રિયાઓ
જનીન ઇજનેરી વિદ્યા. તો જીવ પ્રક્રિયા હોય એટલે કે જીવ પ્રક્રિયાઓ ઇજનેરી વિદ્યા કે અમુક છે એ રાસાયણિક એવી પ્રક્રિયાઓ છે કે જેમાં છે ને એ કંઈક પરિવર્તન કરી દેવામાં આવે. જ્યારે છે કૃત્રિમ રીતે કોઈ ઉચ્ચેશકોનું ઉત્પાદન કરવામાં આવે તો એ પણ એમાં કંઈક પરિવર્તન કરવું હોય. એ ઉદાહરણ તરીકે કે એન્ટીબાયોટિક્સ બનાવી છે, એક પ્રકારની જૈવ પ્રક્રિયાઓ થઈ, એમ કે જે બાયોલોજીને લગતી બધી પ્રક્રિયાઓ એમાં છે એ ગણાવી શકો તમે. હવે તમને ખ્યાલ હશે બધાને એમ કે એક થોડીક જસ્ટ ઇન્ફોર્મેશન, તો કેમ તમને ખ્યાલ હશે કે આપણે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન બંને વિશે આપણે અભ્યાસ કરેલો. તો લિંગી પ્રજનન છે ને એના ખૂબ ફાયદાઓ છે અલિંગી પ્રજનન કરતાં, કારણ કે અલિંગી પ્રજનન છે ને એનાથી અલિંગી પ્રજનનથી છે ને એ ભિન્નતાઓ આવતી નથી. કારણ કેમ અલિંગી પ્રજનનથી ભિન્નતાઓ નથી આવતી? કારણ કે એમાં કાંઈ એનું જે જનીન દ્રવ્ય છે એમાં કાંઈ ભિન્નતા લાવવાના કાંઈ લક્ષણો નથી. ફક્ત ભિન્નતાઓ ક્યારે આવે છે? ઓકે, લિંગી પ્રજનન થાય ને તો જ દર પેઢીએ છે એ ભિન્નતાઓ છે એ આવતી હોય, અને એના કારણે છે એ આ લિંગી પ્રજનનની જે કોઈ પણ સજીવો ઓર્ગેનિઝમ્સ છે એમાંથી કોઈ મોડિફાઈડ જાત છે એ બનાવી શકાય. ઉદાહરણ તરીકે તમે એમ કહો ને તો કે આપણે હાલમાં છે ચોખાની, ઘઉંની એ બધાની ઘણી બધી જાતો છે, તો એમાં શું એવું તો કર્યું હશે કે જેથી એટલી બધી જાતો આપણને મળે છે? કોઈ પણ તમે જો કોઈ દાળ છે અલગ પ્રકારની, પછી ચોખા છે, કપાસ છે, એ ઘણા બધાની ઘણી બધી જાત મળે. કોઈ ચોળા લ્યો તો એ બધાની ઘણી બધી, તો કે એમાં છે ને એના જનીનને કંઈ મોડિફાઈડ કરીને એટલે કે ખાસ કરીને એટલે કે રિકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજી એને કહેવાય આમ તો. તો એમાં શું હોય એમ તો કે રિકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજી, તો કે એમાં હંમેશા છે ને બેક્ટેરિયા હોય ને એની અંદર જે એનું ડીએનએ હોય ને એનાથી એક વધારાનું ડીએનએ હોય. ઉદાહરણ તરીકે આ કોઈ છે પ્લાઝ્મી. આ તમે જોજો આ શબ્દ વારંવાર આવશે. હવે આ પ્લાઝ્મિડ આપણે એને કહેતા હોય. આ પ્લાઝ્મિડ છે ને એ જ્યારે આપણે એમ કહીએ ને કે જ્યારે જનીન મોડિફાઈડ કરવું હોય ને ત્યારે ઉપયોગી થતું હોય એમ. એટલે એનું લક્ષણ કેવું છે કે આ પ્લાઝ્મિડમાં છે ને એ કોઈ બીજા એમ કહો ને કે વિદેશી કોઈ ડીએનએનો ટુકડો છે, કોઈ બીજા ડીએનએ છે. એ દાખલા તરીકે આપણે છે એ ડાયાબિટીસ છે એ ઘણા બધા લોકોને થાય છે, તો એના માટે એને છે એ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન કે ટેબ્લેટ કે એ આપવું જોઈએ. તો હવે એનું ઉત્પાદન કરવું છે તો એ માટે શું કરાય? તો કે એ ઇન્સ્યુલિન કોઈ પણ વ્યક્તિમાં જે ઇન્સ્યુલિનનો થોડોક ભાગ છે ને એ આ ઇન્સ્યુલિનનો થોડોક ભાગ એમાં ટ્રાન્સફર કરાવવામાં આવે, અને એ આ પ્લાઝ્મિડનું લક્ષણ એવું છે કે જ્યારે કોઈ બીજું ડીએનએ આમાં દાખલ કરવામાં આવે ને એટલે પ્લાઝ્મિડમાં એ આખું ડીએનએ છે ને એ સંયોજન પામવાની શરૂઆત કરી દેશે, એટલે આખો એ એનામાં પરિવર્તન થઈ જશે એમ. તો એ રીતે જે આખો નવો ડીએનએ બને ને એને રિકોમ્બિનેટ ડીએનએ કહેવામાં આવે, જે ટોપિક આપણે નેક્સ્ટ એના વિશે આપણે અભ્યાસ કરીશું સંપૂર્ણ એમ. તો એ ઇન્સ્યુલિન મેળવવામાં છે એ ઉપયોગી થાય. આવું સૌ પ્રથમ છે ને એ આ રિકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ છે ને એ એમ તમે કહો ને આવું કે સૌ પ્રથમ છે એ સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ જે બેક્ટેરિયા છે ને એ સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ, તમને ખ્યાલ હોય તો સાલ્મોનેલા ટાઇફીથી છે એને આખું પૂરું નામ છે ટાઇફીમ્યુરિયમ, જેના કારણે શું થાય તો કે ટાઇફોઇડ રોગ થવા માટે જવાબદાર છે. હવે એ બેક્ટેરિયામાં સૌ પ્રથમ છે ને એ આ રિકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એમ. અને ક્લોનિંગ સૌ પ્રથમ છે એ ડોલી ઘેટીમાં કરવામાં આવ્યું. આ એમસીક્યુમાં પૂછી શકે ક્લોનિંગ ડોલી ઘેટી
અને આ સાલ્મોનેલા ટાઇફ્યુમરિયમ. કે જે એક પ્રકારના શું છે તો કે બેક્ટેરિયા છે. એની અંદર તો કે રિકોમ્બિનેટ ડીએનએ, જેને શોર્ટમાં આર ડીએનએ કહેતા હોય એમ, તો કે રિકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. તો આ રીતે છે એ કોઈ એન્ટીબાયોટિક, કોઈ રસીઓ છે, કોઈ ઉચ્ચેસકો કૃત્રિમ રીતે. આપણને ખબર છે કે આપણા શરીરમાં કોઈ ઉચ્ચેસકો છે, પરંતુ એ ઉચ્ચેસકોને આપણે બહાર માધ્યમમાં ઇન વિટ્રો રીતે જ્યારે બનાવવા હોય તો એ માટે પણ અમુક સજીવનો ઉપયોગ થતો હોય છે. ઘણી વખત શું કરીએ છીએ કે આપણને છે એ કોઈ બહાર એવો શબ્દ થયો છે, એમ કે સાપ કરડી ગયો છે, હવે જ્યારે એના માટેની કોઈ રસીઓ કે કોઈ દવાઓ છે એ બનાવતા હોય તો એ પણ શું થાય કે એ ઝેરને પ્રતિરોધી હોય એવી બનાવવામાં આવતી હોય છે, પરંતુ એ આપણા શરીરને ઝેરની કાંઈ અસર થવી ન જોઈએ. તો એ રીતે અમુક એમાં સૂક્ષ્મ જીવોનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે, કે જે પણ એક પ્રકારની બાયોટેકનોલોજી છે એને તમે ગણાવી શકો. આમ તો થોડુંક આ યુનિટ છે એ થોડુંક અમથું હાર્ડ જેવું થોડુંક શરૂઆતમાં લાગતું હોય તમને, પરંતુ ઇન્ટરેસ્ટેડ છે એ વધારે છે, મજા આવે એવો છે, ઘણું બધું જાણવા મળે એવો છે. અને જે આમ તો કહો ને તો કે મેડિકલ ક્ષેત્રે અને આપણા જે અન્ન ઉત્પાદન ક્ષેત્રે છે ને બાયોટેકનોલોજીનો ખૂબ જ આગળ પડતો વિકાસ થયેલો છે. અને એક પ્રકારનો બાયોટેકનોલોજીનો આખો સમાવેશ જનીન ઇજનેરી એટલે કે જેનેટિક્સ એન્જિનિયરિંગની અંદર પણ વધારે પડતો છે એ કરવામાં આવેલો છે, એમ કે જેથી કરીને આપણે કહીએ ને કે ખાસ તમે આપણે કાલે પણ આવ્યું કે ટેસ્ટ ટ્યુબ બેબી, તો એ આપણને આપણા દેશના લોકોને ઘણા બધાને એ ઉપયોગી નીવડું છે. તેવા ઘણી બધી એવી જાતો પણ મેળવવામાં આવે છે અને એ જાતો છે જ્યારે આપણને એક ઈચ્છિત જાત મળે તો હવે ત્યારે એ અનિચ્છનીય જાત છે એ એમાંથી પછી ન મળે તો શું ઈચ્છિત જાતની ઘણી બધી નકલો કરવામાં આવે અને પછી એનું ઈચ્છિત જાતની નકલો કરી અને એને છે એ મેળવવામાં આવતી હોય છે. તો એ રીતે પણ આપણને ખૂબ જ છે એ ઉપયોગી થતા હોય છે. તો એ માટે છે એ અમુક બેક્ટેરિયા, ઇકોલાઈ બેક્ટેરિયા છે, પછી આ સાલ્મોનેલા ટાઇફીનું આ પ્લાઝમિડ છે એનો ઉપયોગ કરી, અને બીજું છે એ સ્વયં રિકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજીમાં આનો ઉપયોગ કરી અને બીજી ઘણી બધી જાત છે એ મેળવી શકાય છે. આપણે આનો કાલે વિસ્તૃત ઉપયોગ પણ જોશું. અને હવે તો બાયોટેકનોલોજી ક્ષેત્રે આપણો દેશ પણ ઘણો બધો આગળ પડતો જઈ રહ્યો છે. એમએસસીમાં પણ એક બાયોટેકનોલોજી સબ્જેક્ટ છે, જે મારે બાયોટેકનોલોજી સબ્જેક્ટ ઉપર જ એમએસસી છે, જેમાં આ દરેક વસ્તુનું ખૂબ ડીપમાં ભણવાનું આવે. તમારે તો ખૂબ જ ઓછું, પણ આગળ જતાં આનું ખૂબ વિસ્તૃત સ્વરૂપ તમારે ભણવાનું આવશે. કોઈ પણ મેડિકલ ક્ષેત્રે પણ ખૂબ વધારે પડતું છે. જ્યારે કોઈ એમબીબીએસ જેવા કોર્સમાં આગળ અભ્યાસમાં કે કોઈ પણ જગ્યાએ જાય તો એને આખી એન્ટીબાયોટિક્સ એટલે કે દવાઓનું ખૂબ વધારે પડતું ભણવામાં આવે, તો એ પણ એક પ્રકારની એમ કહો ને તો આ બાયોટેકનોલોજીના કારણે, કે જેમાં સૂક્ષ્મ ઓર્ગેનિઝમનો ઉપયોગ કરીને જે બનાવવામાં બધું આવતું હોય છે. તો આપણે અહીંયા સુધી આ પ્રસ્તાવના રાખીએ, કાલે આપણે નેક્સ્ટ વિસ્તૃતમાં એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ એવરીબડી, અહીંયા સુધી રાખીએ.